हेलो केम छो दोस्तों, स्वागत है मेरी यूट्यूब चैनल द पक्का पुड़ी में। जे आप अवनवी वानगीओं की सफर करता हुए छे। आज की आ सफर में आप आ गया छे मल्हार ढोसा में। अने अहींयानी ढोसा की केवी खासियत छे अने केवी रीते अहींया तमने पीरसवामां आवे छे, केवुं एम्बियंस छे, केवुं इन्फ्रास्ट्रक्चर छे, तो चलो आज की आ सफर आप शुरुआत करी दईए। दोस्तों आ वेटिंग एरिया है, अथवा तमे जमवा बेसो ए पहेला तमारा बाळको अहींया हिसका खाई सके अने वडीलो अहींया बेसी सके। अपार्ट अहींया केवी रीते जमवानी व्यवस्था छे, बैठक व्यवस्था छे, आपणे तमे जोई शको छो केटलुं मोटुं लार्जेस्ट इन्फ्रास्ट्रक्चर छे अने खुल्लुं छे। जो तमे एकदम ओपन स्काय नीचे बेसवा माँगो तो पण खुल्लामां बेसी शको अने डोम नीचे बेसवा माँगो तो पण व्यवस्था सारी एवी छे। अने हवे आपणे किचन व्यवस्था तरफ आगळ वधशुं ए पहेला हुं तमने अहींयानुं मेनू बतावी दऊं। दोस्तों आ मल्हार ढोसानुं मेनू छे, आपणे एक वखत मेनू जोई लईए एटले आपणे कई वस्तुनो ऑर्डर आपवो होय आपणने आइडिया आवी जशे। हवे आम तो अहींया मारा फेवरेट छे एक तो गोटाळो अने झीनी रोल, एटले झीनी रोल मने देखाई गयुं छे मेनूमां। અને હવે હું ગોટાળો પણ જોઈ લઉં એક વખત। ગોટાળો એ દોસ્તો ખાવાની આઈટમ છે અને અહીંયા બહુ પોપ્યુલર છે, તો અહીંયા મેં આ બે વસ્તુના ઓર્ડર આપ્યા છે, ચીની રોલ અને ગોટાળો। તો ચાલો આપણે હવે કિચન તરફ જશું અને કેવી રીતે બને છે અને કેવી રીતે એની વ્યવસ્થા છે આપણે જોઈએ આગળ।
दोस्तों आपनो आ ऑर्डर चीनी रोल मलहार ढोसामां बहु पॉप्युलर छे, तो आपणे आजे ऑर्डर करेलो हतो अत्यारे रेडी थई गयो अने आखी बनावटनो वीडियो मैं तमने बतायो। जरा बनतो हो त्यारे मारा मोढामां पण पाणी आवतुं हतुं। अने तमे एक वस्तु नोट करी, एमां केटला बधा वेजिटेबल्स नाख्या, केटलो बधो मरी मसालो नाख्यो અને કેટલું બધું બટર ચીઝ આખી આખી આ વસ્તુઓ। હવે હું તમને આમાં કઈ વસ્તુને કેવી રીતે બને છે એ નહીં જણાવું, ડાયરેક્ટ ટેસ્ટ કરીને તમને કહીશ કે આ વસ્તુ કેવી છે। અત્યારે ગરમ છે, સંભાળ સાથે ટેસ્ટ કરીને હું તમને કહું। જોરદાર દોસ્તો, બિલકુલ સ્પાઇસી નથી, વધારે પડતો મસાલો હોય એવું પણ નથી, પરફેક્ટ ગરમ મસાલો અને બધી જ વસ્તુ, અને જે ફ્રાય કર્યો છે બધી જ વસ્તુ જળવાઈ રહેલી છે, ક્વોન્ટિટી પણ જળવાઈ રહેલી છે, ક્વોલિટી પણ જળવાઈ રહેલી છે। એ વસ્તુ મને બહુ ગમી, જની રોલ જ્યારે તમે ખાતા હોય આજે એના પેપર જે છે એકદમ નરમ છે, અને એમાં જે બટર અને જે ચીઝ યુઝ થયેલું છે એક સારી બ્રાન્ડનું યુઝ થયેલું છે, અને આપણે સામે જ યુઝ કરેલું, તો આપણે હર વખતે બધી જ જગ્યાએ કિચનમાં આપણે તમારી સામે જ બધી વસ્તુ બનાવતા હોય, એ જ રીતે બનેલું છે, ખરેખર જોરદાર છે। હું એન્જોય કરું છું, મારો બીજો ઓર્ડર છે ગોટાળો, એ રેડી થાય છે ત્યાં સુધીમાં હું આ કમ્પ્લીટ કરી દઉં। દોસ્તો આપણો આ બીજો ઓર્ડર છે ગોટાળો, એ રેડી થઈ ગયો છે। ગોટાળો નામ સાંભળીને તમને એમ થશે ગોટાળો શું હશે, ગોટાળો એટલે આપણે આજે ભાજી આપણી સામે જે આ બની છે અને જે રીતે ફ્રાય કરી છે એ આખે આખો વિડીયો આપણે મેં તમને બતાવ્યો છે, અને એ જ વસ્તુ આ પેપર સાથે ખાવામાં આવે છે સાથે સંભાર અને ચટણી। સુરતની અંદર ગોટાળો બહુ પોપ્યુલર આઇટમ છે, અને એમાં પણ મલ્હાર ઢોસામાં આ બહુ પોપ્યુલર છે। ગોટાળો ખાવા માટે તમારે લિટરલી વેઇટિંગ કરવો પડે, જેમ કે આ શૂટિંગ ઉતરવા માટે પણ અમારે વેઇટ કરવો પડે, કારણ કે એટલા બધા ઓર્ડર્સ છે અને અહીંયાની બહુ મોટી સ્પેશિયાલિટી છે। આપણે ગોટાળો એટલે કોઈ પણ વસ્તુ જ્યારે કામ આપણું અટકી જતું હોય એ શબ્દોમાં ગોટાળો યુઝ કરતા હોય, ગડબડ કોઈ લાઈક એવી રીતે ગોટાળો યુઝ કરતા, પણ સુરતમાં ખાવાની આઇટમ છે એટલે આપણે આ ગોટાળો આઇટમ તમારા માટે ખાસ આજે વિડીયો શૂટ કર્યો છે। પેપર સાથે હું પહેલાં ટેસ્ટ કરું ને, એકદમ ગરમાગરમ છે દોસ્તો, હમણાં જ હજુ ફ્રાય કરીને ડાયરેક્ટ અહીંયા આપણી પ્લેટ આપણા પાસે આવી છે। પહેલી વસ્તુ કહેવાની છે કે અંદર જે ચીઝ બટર જે મસાલોને જે રીતે ફ્રાય કર્યું છે આખો વિડીયો તમે જોયો છે, એની સાથે આ જે સાંભાર છે દોસ્તો આ એકદમ અહીંયા બહુ સારી બધી જગ્યા પર મેં સાંભાર ખાધા છે, અહીંયા હમણાં સાંભાર પણ બહુ ગમ્યો છે, એકદમ ઘટ્ટ છે, આમ તમે એમ જુઓ એટલું બધું લિક્વિડ એકદમ થીન નથી, એકદમ ઘટ્ટ છે, એટલે તમને ખાવાની વધારે મજા આવશે, ગરમા ગરમ છે। પેપર પણ તમે આની સાથે નરમ લઈ શકો, કડક લેશો તો વધારે મજા આવશે, મને કડક ગમે છે એટલે એકદમ ક્વોલિટી આની સારી છે। અને જે આપણે આ ગોટાળો જે આપણે આ ભાજી સ્પેશિયલ આપણી સામે ફ્રાય કરી છે એની ક્વોલિટી પણ બહુ જોરદાર છે, તમે પેપર વગર પણ વગર પેપરે ખાલી સાંભાર ચટણી સાથે એક્સ્ટ્રા સ્વાદ આપવા માગતા હોય તો તમે લઈ શકો, બાકી આખી પ્લેટ તમે એક વ્યક્તિ શાંતિથી આરામથી બેઠો બેઠો ખાઈ શકે, બીજું કોઈ વસ્તુ ન માંગે, આટલું ક્વોલિટી ને એટલું જોરદાર ને ક્વોન્ટિટી પણ એની પરફેક્ટ જળવાઈ રહેલી છે દોસ્તો। દોસ્તો ગરમ મસાલો જેટલો યુઝ થયો છે ને, નોર્મલી જ્યારે આપણે ભાજી ખાતા હોય ત્યારે આંખમાંથી આંસુ આવી જતા હોય એટલી હેવીલી યુઝ થતો હોય, પણ અહીંયા એટલી પરફેક્ટલી જળવાયેલું છે, તમારે સાથે સોફ્ટ ડ્રિંક્સ કે છાશ કે એવી કોઈ વસ્તુ પીવાની જરૂર નહીં પડે, મને અત્યારે નથી પડતી, હું આને એકદમ નોર્મલી આપણે લાઈક આપણે આઈસ્ક્રીમ ખાતા હોય ને એટલી શાંતિથી ખાઈ શકીએ। દોસ્તો અહીંયાની જે સફર છે ખરેખર બહુ લાજવાબ છે, પણ આપણને આટલો બધો સપોર્ટ કર્યો વિડીયો બનાવવા માટે, એના માટે પહેલાં આપણે અહીંયા જે ઓનર છે ચિરાગભાઈ પટેલ એમને આપણે થેન્ક યુ વેરી મચ કે એટલો તમે સપોર્ટ કર્યો એટલે આપણે એટલો મસ્ત વિડીયો તમારી આગળ રજૂ કર્યો। હવે ચિરાગ સર તમે અમારી જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આપણું કેટલા વર્ષ થા અહીંયા છે, અહીંયાનો ટાઈમિંગ શું છે, અહીંયાનું એડ્રેસ શું છે, અને આપણી કઈ કઈ પ્રોડક્ટની બહુ બધી અહીંયા ડિમાન્ડ છે એ એક વખત તમે અમારા ફ્રેન્ડ લોકોને કહી દો। અમારું એડ્રેસ અહીંયા બ્રહ્મા રોડ ઉપર આપણે મલ્હાર ઢોંસા ગોકુલધામ સોસાયટીની સામે એક્ઝેક્ટ, અને અમારી ફેવરિટ આઇટમ છે ગોટાળો, મેઇન આઇટમ મલ્હાર ઢોંસાની। અત્યારે લોકો અહીંયા ગોટાળો ખાવા સ્પેશિયલ કતારગામથી અડાજણથી ત્યાંથી આવે છે, અને 4 વર્ષથી અમારે અહીંયા મલ્હાર ઢોંસા અત્યારે શરૂ છે। બીજી વસ્તુ કે અમારે અનલિમિટેડની સિસ્ટમ કોઈ છે નહીં મલ્હાર ઢોંસામાં, આજ હજી કોઈ દે અમે અનલિમિટેડ સિસ્ટમ કરી નથી,
અને પાર્ટી ઓર્ડરમાં અનલિમિટેડ આપીએ છીએ, બાકી રેગ્યુલરમાં કોઈ પાર્ટી ઓર્ડરમાં અનલિમિટેડ છે નહીં. ટાઈમિંગ શું છે આપણો અહીંયા? ટાઈમિંગ 6-12 છે. 6-12. હા, 6-12. આપણે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે? ગુજરાતમાં આપણે ભાવનગર, વડોદરા અને સુરત. હા, અને સુદામા ચોક આપણે મોટા વરાસ છે આપણે. ઓકે, થેન્ક યુ. દોસ્તો, આજની આ સફર મલ્હાર ઢોસામાં ખરેખર ખૂબ જ શાનદાર રહી, બહુ મજા આવી ગઈ. અહીંયાનો જે ગોટાળો આપણે ખાધો અને જેની રોલ આઈટમ જે ખાધી ખરેખર જોરદાર હતી. અમારે આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પક્કા ફોડી તમે સબસ્ક્રાઈબ કરો, અમારા દરેક વિડીયો જુઓ, કોમેન્ટ કરો, શેર કરો તમારા દોસ્તો સાથે. તમારા ધ્યાનમાં પણ સુરતમાં અથવા બીજા સિટીમાં કોઈ સારી જગ્યા હોય જ્યાં આપણે જઈને શૂટિંગ લઈ શકીએ, તમારી આગળ રજૂ કરી શકીએ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરો. અમે ત્યાં જશું, વિડીયો ઉતારશું અને તમારી સામે રજૂ કરશું. ત્યાં સુધી ખાવા પીવાને મોજ કરો.